નમસ્કાર, હું છું ડેઝી શાહ અને આપ જોઈ રહ્યા છો TV10. આવો જોઈ લઈએ સૌ પહેલા હેડલાઇન્સ. કચ્છમાં આસોમાં છવાયો અષાઢી માહોલ. ભચાઉમાં એક કલાકમાં 3 ઇંચ વરસાદ. 2 ઇંચ તોફાની વરસાદે ભુજને કર્યું તરબતર. હજુ 3 દિવસ વરસાદની સંભાવના. ભારે વરસાદે નવરાત્રીના રંગમાં પાડ્યો ભંગ. નવરાત્રી ઉત્સવના પંડાલોમાં નુકસાની સર્જાતા આયોજકોમાં દોડધામ. તો તોફાની વરસાદથી ભુજ એપીએમસીમાં 500 બોરી એરંડા ગુવાર પલળ્યા. વેપારીઓને મોટું નુકસાન. પવનથી અનેક સ્થળે વૃક્ષ અને હોર્ડિંગ્સ ધરાશાયી. કચ્છ યુનિવર્સિટીનો 6ઠો પદવીદાન સમારોહ સંપન્ન. રાજ્યપાલ શિક્ષણ મંત્રીના હસ્તે 31 છાત્રોને ગોલ્ડ મેડલ એનાયત. 8000થી વધુ છાત્રોને અપાઈ પદવી. ભુજમાં રાજ્યકક્ષાની 3 દિવસીય કબડ્ડી સ્પર્ધાનો પ્રારંભ. 74 ટીમના 1000થી વધુ ખેલાડીઓ લઈ રહ્યા છે ભાગ. ભુજમાં યોજાયો અવધાન કાર્યક્રમ. સાધ્વી કનક રેખાજીએ માનસિક એકાગ્રતાના બેજોડ ચમત્કાર દેખાડ્યા. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આસો માસમાં અષાઢી માહોલ સર્જાયો છે. કચ્છમાં પણ સોમવાર બપોર બાદ વાતાવરણ પલટાયું હતું. સમી સાંજે ભુજ સહિત જિલ્લાના વિવિધ તાલુકામાં પ્રચંડ ગાજવીજ સાથે સારી મેઘમહેર થઈ હતી. તોફાની વરસાદનો દોર આજે સતત બીજા દિવસે પણ જારી રહ્યો હતો. સોમવારે ભુજ, ખાવડા અને મુંદ્રામાં તોફાની વરસાદ વરસ્યા બાદ આજે મેઘરાજાની વિશેષ કૃપા ભચાઉ પર ઉતરી હતી. બપોરે 1 વાગ્યા બાદ ભચાઉમાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. વેગીલા વાયરા અને વીજળીના કડાકા ભડાકા સાથે માત્ર 1 જ કલાકમાં ભચાઉમાં 74 મિલીમીટર એટલે કે 3 ઇંચ વરસાદ વરસી જતા ભચાઉના મુખ્ય માર્ગો પાણીથી તરબોળ થઈ ગયા હતા. ભચાઉ શહેર ઉપરાંત તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ સરેરાશ 1 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ તરફ બપોરે અંજાર અને ગાંધીધામમાં પણ હળવા ઝાપટા રૂપે વરસાદ વરસ્યો હતો. અંજારમાં 5 મિલીમીટર અને ગાંધીધામમાં 2 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. જોકે ભુજ સહિત જિલ્લાના અન્ય વિસ્તારમાં વાદળછાયો માહોલ રહ્યો હતો. ભુજમાં સોમવારે સાંજે તોફાની વરસાદ વરસતા માત્ર 0.25 કલાકમાં 2 ઇંચ વરસાદ પડતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આંખો આંજી નાખે તેવા વીજળીના ચમકારા અને કાનના પડદા ફાડી નાખતા ડરામણા કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસતા ભુજવાસીઓમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી એક તબક્કે ભય ફેલાયો હતો. વર્તમાન ચોમાસાની સિઝનમાં પ્રથમવાર ભુજમાં આવો તોફાની વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે ભુજના મોટાભાગના વિસ્તારોમાં 2 થી 3 કલાક સુધી વીજળી ઠપ થઈ ગઈ હતી. ભુજના બન્ની, પચ્છમ, ખાવડામાં 2 ઇંચ તો મુંદ્રામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. માંડવી તેમજ તાલુકાના જીયાપર સહિતના વિસ્તારોમાં ભારે ઝાપટા સ્વરૂપે 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે હજુ 2 દિવસ સુધી કચ્છમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસતો રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. તોફાની વરસાદે ભુજમાં અનેક સ્થળે મોટી નુકસાની સર્જી છે. પવન અને કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદના કારણે ભુજના અનેક વિસ્તારોમાં મહાકાય વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થઈ ગયા હતા. જિલ્લા પંચાયત કચેરી સામે રામધૂન પાસે, દાદા દાદી પાર્ક નજીક, લેકવ્યૂ હોટલ અને ખેંગારજી પાર્ક સહિત વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થતા થોડોક સમય માટે વાહન વ્યવહાર અવરોધાયો હતો. વૃક્ષની સાથે અનેક સ્થળે હોર્ડિંગ્સ અને વીજ થાંભલા પણ પડી ગયા હતા. આજે સવારથી નગરપાલિકા અને સંબંધિત સરકારી તંત્રોએ તૂટી પડેલા વૃક્ષો, હોર્ડિંગ્સ અને વીજ પોલ હટાવવા માટેની કામગીરી હાથ ધરી હતી. એ સ્થાન ઉપર અહીં પસાર થતા જોયા કે ભાઈ વડલણ એક બહુ જૂનો ઝાડ છે, એ પડી ગયો છે. બાજુમાં જાંબુનું ઝાડ છે, એ પણ પડી ગયો છે. એટલે અમારા બધું આ સ્થાન છે એ રોકાઈ ગયું છે. એટલે અમારે આ વખતે ગુરુવાર અને શુક્રવારની સભાઓ પણ અમારે રદ કરવી પડશે. તો અમારી વિનંતી છે કે મ્યુનિસિપાલિટી જલ્દમાં જલ્દ આ બધું ઉપાડી લે. ગઈકાલે સાંજના રાતના જે વરસાદ પડ્યો એ જોરદાર વાજગીજ સાથે પડ્યો અને સાથે સાથે પવન પણ બહુ હતો. એટલે એ કારણે કદાચ આ જૂનો વડ છે અને પડી ગયો છે. એટલું સારું છે કે અમારા કાર્યક્રમ વખતે વરસાદ પડે અને અમારા પર પડે એના કરતાં અમે બધા સિનિયર સિટીઝન બધા બચી ગયા છીએ અને હવે આ બધું અમારું તકલીફ દૂર થાય એના માટે અમે વિનંતી છે. ભુજમાં સોમવારે સાંજે તૂટી પડેલા સાંબેલા ધાર વરસાદે નવરાત્રીના આયોજનના રંગમાં ભંગ પાડ્યો હતો. વરસાદ અને પવનના લીધે મંડપ ઉડી જવા અને પાણી ભરાઈ જવાની સમસ્યાના કારણે સોમવારે ભુજમાં નાની મોટી તમામ ગરબી મોકૂફ રખાઈ હતી. ખાસ કરીને કોમર્શિયલ ગરબીના આયોજનને વરસાદથી મોટી નુકસાની થઈ છે.
ભુજના ટીન સિટી ગ્રાઉન્ડમાં રોટરી ક્લબ આયોજિત નવરાત્રી ઉત્સવના સ્થળે સાઉન્ડ સિસ્ટમની કંટ્રોલ પેનલમાં ભારે નુકસાન થયું છે. મેદાનમાં ઊભો કરાયેલો માંચડો તૂટી પડ્યો હતો. વધારે નુકસાનને નિવારવા આયોજકો ગત સાંજે જ ગરબી સ્થળે દોડી ગયા હતા. આજે સવારથી જ મંડપ સ્ટેજને ખડો કરવા માટેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ હતી. વરસાદને કારણે આપણે અત્યારે ગ્રાઉન્ડ ઉપર જ છીએ. વચ્ચે જે સાઉન્ડના કંટ્રોલિંગ માટેની જે પેનલ છે એમાં થોડુંક નુકસાન થયું છે, પણ અત્યારે પૂર ઝડપે કામ ચાલુ છે અને હું માનું છું સાંજ સુધી બધું ક્લિયર થઈ જશે. અમારી ઈચ્છા તો આજ રાતથી જો વરસાદ ના પડ્યો તો બંને ટીમો તૈયાર છે અને આજે રાત્રે ફરીથી નવરાત્રી શરૂ કરી શકીએ એવી શક્યતા ખરી. નુકસાનીનો અંદાજ તો અત્યારે હું કાંઈ સીધી રીતે ના કહી શકું. અત્યારે ડિસમેન્ટલ થાય, ડિસમેન્ટલ થયા પછી ખબર પડે. અધરવાઇઝ ગ્રાઉન્ડ રમવાના ગ્રાઉન્ડ એમાં કે એટલું મોટું નુકસાન નથી, પણ મંડપને નુકસાન થયું છે. તો ભુજના મિર્જાપર રોડ પર ડ્રીમ્સ ફાઉન્ડેશન આયોજિત ગરબી મહોત્સવ પણ વરસાદમાં ધોવાઈ ગયો હતો. વરસાદના લીધે ગ્રાઉન્ડના મુખ્ય પ્રવેશ દ્વાર પર જ પાણી ભરાઈ ગયા હતા. તો ગ્રાઉન્ડની અંદર બહાર રહેલા 15 જેટલા હોર્ડિંગ્સ ભોંય ભેગા થઈ ગયા હતા. મેદાન વચ્ચે ખડો કરાયેલો સ્ટેજ અને લાઇટના ટાવર પણ તૂટી પડ્યા હતા. દોડધામમાં મુકાયેલા આયોજકોએ પાણી ખેંચવા અને મંડપ ખડો કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી. કાલે સાંજે 7:00 વાગ્યાના આજુબાજુ જે ધમાકેદાર ભુજમાં વરસાદ થયો એના લીધે અમારી ગરબી ડ્રીમ્સ ફાઉન્ડેશનમાં થોડું જ હજુ નુકસાન થયું છે. એન્ટ્રીમાં પાણી ભરાઈ ગયા છે, ગ્રાઉન્ડમાં થોડુંક પાણી હતું, હોર્ડિંગ્સ બોર્ડિંગ્સ લાઇટોને નુકસાન થયું છે. ખાસ કોઈ નુકસાન નથી. આજે જો વરસાદ નહીં આવે તો સાંજ સુધી રાબેતા મુજબ ગરબી ચાલુ થઈ જશે. તો આ તરફ રોટરી ક્લબ ઓફ વોલ સિટી ભુજ દ્વારા હિલગાર્ડનમાં આયોજિત નવરાત્રી ઉત્સવ પણ વરસાદના કારણે મોકૂફ રખાયો હતો. જોકે સદભાગ્યે વરસાદના કારણે ખાસ નુકસાની થઈ નથી. કોમર્શિયલ ગરબીઓની જેમ અનેક શેરી ગરબીઓના સ્થળે પણ પાણી ભરાઈ ગયા હતા. નવલા નોરતા સમયે જ વરસાદ ખાબકતા ખેલૈયાઓમાં ભારે નિરાશા છવાઈ હતી. નવરાત્રી મંડપમાં થયેલી નુકસાની જોતા અનેક ગરબીના આયોજન આજે શક્ય બનશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થો સર્જાયા છે. ગઈકાલે જે વરસાદ પડ્યો એની અંદર ફિઝિકલી કોઈ જ નુકસાન નથી થયેલું. કદાચ જે ઇન્ટરનલી જે કંઈ બી રિપેરિંગ છે એ રિપેરિંગ ગઈકાલ રાતથી જ ચાલુ થઈ ગયા છે. અને જો ઇનકેસ આજે રાતના વરસાદ નહીં પડે તો નવરાત્રી ચાલુ રહેશે. ભુજમાં તોફાની વરસાદથી ભુજનું એસટી બસ સ્ટેશન જાણે કે બેટમાં ફેરવાઈ ગયું છે. વરસાદ બંધ થયાના 20 કલાક બાદ પણ એસટી બસ સ્ટેશનમાં પરિસ્થિતિ યથાવત રહી હતી. વરસાદથી બસ સ્ટેશન પરિસર જાણે કે તળાવ બની ગયું હોય તે હદે પાણીનો ભરાવો થઈ ગયો છે, જેથી બસ સ્ટેશનની અંદર કે બસમાં ચડવા ઉતરવા માટે પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. દર વર્ષે ચોમાસામાં બસ સ્ટેશનમાં આવા દ્રશ્યો સર્જાય છે, પરંતુ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે દિશામાં કોઈ નક્કર કામગીરી હાથ ધરાતી નથી. થોડા સમય પૂર્વે ભુજના ધારાસભ્યે બસ સ્ટેશનની મુલાકાત લઈ વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવી દેવાશે તેવી ખાતરી આપી હતી, જે આજ સુધી પૂરી થઈ નથી. સોમવારે સાંજે ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદે ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખુલ્લામાં પડેલા એરંડા, ગુવાર સહિતના માલોને નુકસાની કરી છે. ખુલ્લામાં પડેલી 500થી વધુ બોરી પલળી જતા વેપારીઓને માલમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ચોમાસાની સિઝનને અનુલક્ષીને એપીએમસીમાં મોટા ભાગે માલ સામાનને ગોડાઉનમાં જ રખાય છે, પરંતુ જગ્યાના અભાવના લીધે 500 જેટલી બોરી ખુલ્લામાં પડી રહી હતી. તેમાં રહેલા એરંડા અને ગુવારનો જથ્થો પલળી ગયો હતો. કેટલાક માલને વરસાદી વાછટ લાગતા ભેજના લીધે વેપારીઓને નુકસાની વેઠવાનો વારો આવે તેવી શક્યતા છે. વરસાદના કારણે એરંડાના માલને વધુ નુકસાન થયું છે. આ માલ જે બોરીઓમાં હતો તે ખાલી કરી અન્ય બોરીઓમાં ઠલાવવા સહિતની કામગીરી કરવાની વેપારીઓને ફરજ પડી છે, જેથી વેપારીઓને મજૂરી ખર્ચનું ભારણ પણ સહન કરવું પડ્યું છે. વરસાદના કારણે હાલે એપીએમસીમાં તો કોઈ પ્રોબ્લેમ એવડું મોટું કોઈ ઊભું થયું નથી. અને જે માલ અત્યારે અમારા શેડની અંદર જે માલની સમાઈ જાય છે એ રીતે માલનું નુકસાની ખાસ કાંઈ અત્યારે થઈ નથી. ને હજી ગણતરી ચાલુમાં છે, જો કાંઈ હશે એ પ્રમાણે તો ધ્યાનમાં આવશે. અત્યારે સ્થિતિમાં તો જે થોડું ઘણું પાણી ભરાણું છે એ જ સ્થિતિમાં છે, બાકી એના સિવાય માલ
જે પલ થોડું પલરાય એ બારદાન ચેન્જિંગ ચાલે છે, બાકી બીજું એના મોટું કોઈ નુકસાન જાણવામાં આવ્યું નથી. અને હવે લઈશું એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી જોઈશું કચ્છ યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારોહ અને ભુજમાં યોજાયેલા અવધાન કાર્યક્રમને. કચ્છ યુનિવર્સિટીના કુલાધિપતિ અને ગુજરાતના રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીની વિશેષ ઉપસ્થિતિમાં આજે ભુજ ખાતે કચ્છ યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો હતો. સમારોહમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના પ્રાંગણમાં યોજાયેલી કોન્વોકેશન સેરેમનીમાં રાજ્યપાલ અને શિક્ષણ મંત્રીના હસ્તે 31 છાત્રોને ગોલ્ડ મેડલ સાથે વિવિધ ફેકલ્ટીના 8,814 છાત્રોને પદવી એનાયત કરાઈ હતી. આ પ્રસંગે સંસદીય સચિવ વાસણ આહિર, સાંસદ વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય સહિત ઈસીના મેમ્બર હાજર રહ્યા હતા. રાજ્યપાલે યુનિવર્સિટીમાં પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કોહલીએ બ્રેઇન ડ્રેઇન અંગે ચિંતા વ્યક્ત કરી વિદેશ ભણવા જતા છાત્રો ત્યાં જ સ્થાયી થવાના બદલે ભારતમાં પરત ફરી દેશ સેવા કરે તેમ જણાવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ યુનિવર્સિટીએ આપેલી પદવીને ખરા અર્થમાં સાર્થક કરવા વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે કુલપતિ સી બી જાડેજાએ હવે દર 4 ઓક્ટોબરે એટલે કે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના જન્મદિને જ પદવીદાન સમારોહ યોજવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયને શિક્ષણમંત્રી ચુડાસમાએ પ્રશંસનીય ગણાવ્યો હતો. हमारे देश के बहुत से प्रतिभावान काबिल विद्यार्थी विदेशों में पढ़ने के लिए जाते हैं. विदेशों में जाकर पढ़ना या दुनिया के किसी भी देश में जाकर पढ़ना उसमें कोई आपत्ति की बात नहीं है, लेकिन वहाँ पर विद्या प्राप्त करके फिर वहीं बस जाना और वहीं की अर्थव्यवस्था को मजबूत करना और अपने देश वापस ना लौटना, ये जो ब्रेन ड्रेन हो रहा है इस ब्रेन ड्रेन के बारे में सरकार को भी चिंता है, देश को भी चिंता है. हमारे देश के उच्च शिक्षा के विद्यार्थी विदेशों में भले ही जाएं और वहाँ की यूनिवर्सिटीज़ में ऊँचे से ऊँची शिक्षा प्राप्त करें, लेकिन फिर वे लौट कर आएं और लौट कर आकर अपने देश को मजबूत बनाने के लिए, अपने देश में विकास की गति को बढ़ाने के काम में लगें. ये जो प्रतिभा का पलायन हो रहा है, इस प्रतिभा के पलायन को हम कैसे रोकें, ये एक चिंता का विषय है. भाई संसद ये जाहरात करी है कि हमें भविष्य में
આજ દિવસે આપણે પદવીદાન સમારંભનું આયોજન કરીશું. આ જાહેરાત પણ ખૂબ મહત્ત્વની જાહેરાત છે, એ જાહેરાતને પણ હું આવકારું છું. જે વિદ્યાર્થીઓને 8,814 વિદ્યાર્થીઓને અલગ અલગ ફેકલ્ટીઓની જે પદવી મળી છે એમને રાજ્ય સરકાર વતી મારા વતી અભિનંદન આપું છું. અને જે 31 અલગ અલગ ફેકલ્ટીના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને જે મેડલ મળ્યા છે, ગોલ્ડ મેડલ મળ્યા છે, એમને પણ હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. વિદેશમાં રહીને ભારતની આઝાદી માટે ક્રાંતિની લડત છેડનારા કચ્છના સપૂત પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની આજે 130મી જન્મજયંતિ હતી, જે નિમિત્તે ભુજમાં જ્યુબિલી સર્કલ ખાતે આવેલી પંડિતજીની પ્રતિમાએ શ્રદ્ધાંજલિ સમારોહ યોજાયો હતો. ભુજ ભાનુશાલી સમાજ આયોજિત કાર્યક્રમમાં વિવિધ અગ્રણીઓએ પંડિતજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમમાં પંડિતજીના વારસદાર મંગલભાઈ ભાનુશાલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે શ્યામજીને ક્રાંતિવીર બનાવવામાં તેમના ધર્મપત્ની ભાનુમતીબેન વર્માનો પણ સિંહફાળો હતો તેમ જણાવી વિદેશી ચીજવસ્તુઓનો સંપૂર્ણ બહિષ્કાર અને રાષ્ટ્રીય મૂલ્યોના જતન થકી જ પંડિતજીને સાચી શ્રદ્ધાંજલિ આપી શકાશે તેમ જણાવ્યું હતું. સાચી શ્રદ્ધાંજલિ જો શ્યામજી કૃષ્ણ વર્માને આપવી હોય તો અત્યારે જે આપણો દેશ, આપણો રાષ્ટ્ર જે પ્રગતિ અને ગતિ કરી રહ્યો છે, એ રાષ્ટ્રની ગતિમાં કદમ મેળવવા માટે આપણે જે વિદેશી માલ છે, જે વિદેશી વસ્તુઓ આવે છે એનો બહિષ્કાર કરી સંપૂર્ણ સ્વદેશી વસ્તુઓ અપનાવી શ્યામજી કૃષ્ણ વર્માને સાચી શ્રદ્ધાંજલિ હશે. એવી જ રીતે શ્યામજી કૃષ્ણ વર્મા પાછળ સૌથી મોટો જો કોઈનો હાથ હોય તો એમની પત્ની ભાનુમતી વર્માનો હતો. આજે બેટી પઢાઓ બેટી બચાવોનું જે આંદોલન છે એની સાથે શ્યામજી કૃષ્ણ વર્માની જેમ ભાનુમતી વર્મા વિદેશમાં જઈ અને ભણ્યા ગણ્યા અને વિદેશમાં રહીને ભારત માતાની સેવા કરી આપણી દીકરીઓને, આપણે બહેનોને એ પ્રેરણા આપવી જોઈએ કે ભણતર અને જીવન એમનું આ દેશના માટે સમર્પિત હોવું જોઈએ, આપણે રાષ્ટ્રને સમર્પિત બનીને રહીએ. એટલે સાચું આ જમાનાનું જો શ્રદ્ધાંજલિ આપણે ગણીએ તો આપણે આપણા રાષ્ટ્રના મૂલ્યને ક્યાંય ભૂલીએ નહીં, આપણા રાષ્ટ્ર મૂલ્યને પ્રાથમિકતા આપીએ એવી રીતે જીવન જીવવું જોઈએ. લક્ષ્મણ જતીના પત્ની ઉર્મિલા અંગે એની ત્યાગ અંગે ઘણું કહેવાયું છે, પરંતુ ભાનુમતી વર્મા અંગે બહુ ઓછું કહેવાયું છે. આજે શ્યામજી કૃષ્ણ વર્માને શ્યામજી કૃષ્ણ વર્મા બનાવનાર એ ભાનુમતી વર્મા હતા. અને જ્યારે શ્યામજી કૃષ્ણ વર્મા લંડન છોડી પેરિસ ગયા ત્યારે પાછળની બધી વ્યવસ્થા ભાનુમતી કરતા હતા. અને ભાનુમતી વર્મા જ્યારે પેરિસ પહોંચ્યા ત્યારે શ્યામજી કૃષ્ણ વર્માને જીનીવા જવું પડ્યું, ત્યારે પણ તે પેરિસમાં એકલા રહીને એને બળ આપતા હતા. અને છેવટે જીનીવામાં પણ શ્યામજી કૃષ્ણ વર્માને હરેક રીતે ટેકો આપનાર અને એને શ્યામજી કૃષ્ણ વર્મા બનાવનાર ભાનુમતી વર્માને ખરેખર આપણે યાદ કરવા જોઈએ એમ હું માનું છું. અને એ આજની આધુનિક ઉર્મિલા, આજની આધુનિક ઉર્મિલાને ખરેખર આપણે યાદ કરવા જોઈએ. પૃથ્વી પર વિચરતા સૌ પ્રાણીઓમાં એકમાત્ર મનુષ્ય જ સૌથી વધુ બુદ્ધિશાળી છે. માનવ જાતે કમ્પ્યુટર અને રોબોટથી લઈ અંતરિક્ષમાં કોલોનીઓ પણ બનાવી છે, પણ એ જ માનવ જાતમાંથી મોટા ભાગના શોધ સંશોધન ટેકનોલોજી પાછળ અંધ બની ગયા છે. ત્યારે માણસનું મગજ ધારે તો શું ન કરી શકે તેનો લાઈવ પ્રયોગ આજે ભુજમાં એક જૈન સાધ્વીજીએ કરી દેખાડ્યો હતો. ભુજના અદાણી ઓડિટોરિયમમાં સાધ્વી કનકરેખાજીએ માનસિક એકાગ્રતાનું નિદર્શન કરતા અવધાનનો કાર્યક્રમ યોજ્યો હતો. જૈન શ્વેતાંબર તેરાપંથ જૈન સંઘ અને તેરાપંથ યુવક પરિષદ મહિલા મંડળ દ્વારા ભુજમાં પ્રથમવાર અવધાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આચાર્ય મહાશ્રમણજીના શિષ્યા સાધ્વી કનકરેખાજીએ તેમની અજાયબ અંક સ્મૃતિના જોરે લોકોએ ધારેલી રકમ, પુસ્તકના રેફરન્સના આધારે આખું વાક્ય, નામ સાથે આંકડા વગેરે બોલી બતાડી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે સાધ્વી કનકરેખાજી અગાઉ ભારતના અનેક રાજ્યો સહિત નેપાળ, ભૂટાન વગેરે દેશોમાં અવધાન કાર્યક્રમ યોજી ચૂક્યા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સંસદીય સચિવ વાસણ આહિર, સાંસદ વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય સહિત વિવિધ અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. 1 4 6
दो नौ आठ तीन पाँच सात ओमर। और कुछ नहीं आगे? नहीं। आपका भुगतान के पांच ओमर। एक साथ धनी से बोल। संसार का सर्वोत्तम प्राणी है मनुष्य। मनुष्य को जैसा विकसित दिमाग मिला है वैसा किसी अन्य को नहीं मिला। इसीलिए आज संसार में जितने भी बड़े बड़े आविष्कार हुए हैं वो मानव मस्तिष्क की देन है। चाहे वह कंप्यूटर है, चाहे वह लैपटॉप है, ट्रेन है, प्लेन है, जितने भी हैं वो सारे मानव मस्तिष्क की ही देन है। हर व्यक्ति में असीम शक्ति होती है। कौन व्यक्ति उसका कितना उपयोग करता है यह उसके स्वयं पर निर्भर करता है। सामान्यतया व्यक्ति 7-4% अपनी बुद्धि का उपयोग करता है और जो विद्वान होते हैं वो 7% अपनी बुद्धि का उपयोग करते हैं, लेकिन जिनकी प्रज्ञा का जागरण हो चुका होता है वो अपनी प्रतिभा का 10% उपयोग करते हैं और लोग उसे चमत्कार की दृष्टि से देखते हैं कि इसकी वाणी में कितना जादू है। तो एक ज्वलंत प्रश्न है कि अवधान क्या है। अवधान का मतलब एकाग्रता के साथ धारण करना और उसका सहयोगी तत्व है स्मरण शक्ति और दूसरा सहयोगी तत्व है तेज गणित का होना। तीनों का जब योग होता है तभी वह अपने साधना में सिद्धि को प्राप्त करता है। सिद्धि प्राप्त होने के बाद वह लंबी लंबी संख्याएं याद रख सकता है, संस्कृत के श्लोक याद रख सकता है और उसके सिवाय जो भी कठिन शब्द होते हैं भाषा के उनको भी याद रख सकता है। घंटों तक अपने मेमोरी पावर में रखता है और समय पर श्रवण भी सुना भी सकता है। तो यह स्मृति का एक अद्भुत चमत्कार के रूप में आज जितने भी लोग यहाँ प्रबुद्ध लोग के रूप में उपस्थित थे सभी प्रभावित हुए हैं। तो यह श्रेय जाता है 13 पंथ धर्म संघ के प्रमुख व्यक्तियों को जिन्होंने इसका समायोजन किया है। परम पूजनीय साधु जी महाराज द्वारा एक सामान्य माणस ने चमत्कार लागे एवो यादशक्तिनो अद्भुत कार्यक्रम एटले अवधान। एक करता वधारे आंकड़ाओना गुणाकार भागाकार अने हाथमां पेन पाटी लीधा सिवाय कोई पुस्तकनो रेफरन्स अने रेफरन्सना आधारे आखू वाक्य 50, 1 થી 50, 50 થી 1, 1 થી 100 અને 100 થી 1 વચ્ચે આંકડો એની સાથે નામ ને નામ સાથે આંકડો, મને લાગે છે કે જ્યારે પણ કોમ્પ્યુટરની રચના થઈ હશે ત્યારે આવી જ રીતે ભારતમાંથી આવા મહાનુભાવોની યાદશક્તિ એકાગ્ર મનના આધારે થઈ હશે એવું માનું છું। આજના કાર્યક્રમમાં પૂજ્ય સાધુજી મહારાજના દર્શન થયા અને સમાજને પણ આવા એકાગ્ર મન અને એનો મહોરો શું હોય છે એનું દર્શન થયું। અને સમય છે અહીં વધુ એક નાના કોમર્શિયલ બ્રેકનો। ખેડૂત મિત્રો, આવી ગઈ દરેક પાકની યોગ્ય માવજતની સીઝન। આપની જરૂરિયાતના એરંડા, તલ, મગ, બાજરી, ગુવાર, જુવાર તેમજ તમામ પ્રકારના બિયારણો મેળવવાનું વિશ્વાસપાત્ર કેન્દ્ર। વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી અને કપાસ માટે દરેક પ્રકારનું માર્ગદર્શન મેળવવાનું કચ્છનું એકમાત્ર વિશ્વાસપાત્ર કેન્દ્ર રવિ બીજ કેન્દ્ર। 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર શૈલેષભાઈ 9852-25016, રવિભાઈ 9877-53590। નર નારાયણ સેનિટેશન, ઓથોરાઇઝ ડીલર, ફ્લોરેન્સ બાથ ફિટિંગ્સ, પાઇપ ફિટિંગ્સ એન્ડ સેનેટરી વેર।
पीवीसी, व्हाइट सीपीवीसी, जीआई पाइप एंड फिटिंग, सीपी बाथरूम फिटिंग, सिंगल वीवर डायवर्टर, किचन सिंक मिक्सर, सिंगल लीवर बेसिन मिक्सर, वॉल मिक्सर, शावर पैनल, हेल्को सेट, फैंसी शावर, वॉल हैंग डब्ल्यूसी, फ्लोर माउंट एंड डब्ल्यूसी, लेटेस्ट वॉश बेसिन, वाटर टैंक सहित सैनिटरी वेयर्स नी तमाम आइटम दिगंत गोर डॉक्टर वी एच पटेल हॉस्पिटल नी सामे लाल टेकरी भूज कच्छ। कॉन्टेक्ट नंबर 9879761299। કચ્છમાં અકસ્માત આપઘાતના અલગ અલગ બનાવમાં બે મહિલા સહિત ચાર લોકોના મોત નિપજ્યા છે. અંજારના ભૂવડ નજીક બે ટ્રેલર સામસામે ટકરાતા એક ટ્રેલર ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આજે સવારે 6 વાગ્યાના અરસામાં સર્જાયેલા અકસ્માતમાં 39 વર્ષીય જોખન પાલને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો. ભૂવડ માતાજી મંદિર પાટિયા પાસે સર્જાયેલા અકસ્માતમાં અન્ય ટ્રેલરે જોરદાર ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. તો અંજારના વરસામેળી ગામે યુવાન પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 27 વર્ષીય પ્રેમિલાબેને પંખામાં કપડું ભરાવી ગળે ફાંસો ખાઈ લીધો હતો. પિતાની નબળી આર્થિક સ્થિતિના કારણે નાની બહેનના લગ્ન કઈ રીતે થશે તેની ચિંતામાં આવી પ્રેમિલાએ અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ તરફ કંડલામાં ટ્રેક્ટર પરથી પડી જતા 18 વર્ષીય ડ્રાઈવર નરેશ જેઠવાનું મોત નિપજ્યું હતું. આજે સવારે 9 વાગે આ દુર્ઘટના ઘટી હતી. તો ભુજના સુમરાસરમાં રહેતી 22 વર્ષીય જલુબાઈ હસન જતે અગમ્ય કારણોસર ઝેરી દવા પીને મોતને વહાલું કર્યું હતું. મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. સોમવારથી ભુજમાં રાજ્યકક્ષાની અંડર 19 કબડ્ડી સ્પર્ધાનો પ્રારંભ થયો છે. ભુજની RD વરસાણી હાઈસ્કૂલના રમતગમત સંકુલ ખાતે આયોજિત કબડ્ડી સ્પર્ધામાં રાજ્યના વિવિધ જિલ્લાની મેન્સ અને વિમેન્સની 74 ટીમ જોડાઈ છે. સોમવારે સાંજે સંસદીય સચિવ વાસણ આહિર, પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડા, સાંસદ વિનોદ ચાવડા સહિતના અગ્રણીઓએ આ સ્પર્ધાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. સ્પર્ધાના પ્રારંભ પૂર્વે તમામ ટીમની પરેડ આકર્ષણનું કેન્દ્ર બની હતી. સ્પર્ધામાં 1000 જેટલા ખેલાડી ભાગ લઈ રહ્યા છે. સંસદીય સચિવ વાસણ આહિરે પ્રાસંગિક પ્રવચનમાં ખેલ મહાકુંભના માધ્યમથી રાજ્ય સરકારે રમતગમતના વિકાસ પ્રોત્સાહન માટે કરેલી કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. ઉદઘાટન સમારોહમાં RD વરસાણી હાઈસ્કૂલના છાત્રોએ દેશભક્તિ ગીતો વચ્ચે પિરામિડના અવનવા દાવ રજૂ કર્યા હતા. સ્પર્ધાનું બુધવારે સમાપન થશે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા અને પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચારો સાથે ફરીથી મળીશું આવતીકાલે. નમસ્કાર.